સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી તાલુકા મંડળ શહેર મંડળ દ્વારા તારીખ 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે 6 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત પ્રાંતિજ તાલુકા મંડળ તેમજ શહેર મંડળ હોદ્દેદારો મહિલા મોરચા તથા યુવા મોરચા કાર્યકરો નગરપાલિકા કોર્પોરેટર તથા ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ વરુણભાઈ પટેલ, શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પ્રદીપસિંહ રાઠોડ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો ભાજપના સ્થાપના દિનની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપના દિન નિમિત્તે ખાસ પ્રવચન આપ્યું હતું, જે દેશભરમાં લોકોએ ટીવી પ્રસારણ દ્વારા નિહાળ્યું હતું। તો પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા ભાજપનો ધ્વજ લગાવીને લહેરાવીને સ્થાપના દિનની ઉજવણી કરી હતી, જેમાં ભાજપ સંસદ દીપસિંહના કાર્યાલય તથા ગજેન્દ્રસિંહના કાર્યાલય ખાતે ધ્વજ લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી। જીલ રાવલ, જેડેસીવી, પ્રાંતિજ। આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, 43મો જન્મદિવસ સમગ્ર દેશ મનાવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ ખૂબ સંઘર્ષમાં રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકરો માટે ખૂબ પ્રેરણાદાયક રહ્યો છે। 21મી ઓક્ટોબર 1951 અખિલ ભારતીય જનસંઘની સ્થાપના ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી, ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીમાં જે ભારતીય જનતા પાર્ટી ખૂબ લાંબો અને ખૂબ સારો અત્યારે ઇતિહાસ રહ્યો છે, એમાં વિશેષ જો આપણે આપવું પડે તો ગુજરાત ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, એમાં ખૂબ જ સંઘર્ષ રહ્યો છે। નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ હોય, અત્યારે સમગ્ર દેશની અંદર લગભગ 100 જેટલા રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી છે, એક નગરપાલિકા શરૂ કરીને કેન્દ્ર સુધી જ્યાં જોયું તો ભારતીય જનતા પાર્ટી અત્યારે રહી છે। એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ ચારે બાજુ અત્યારે ફૂલી રહ્યો છે। તમામ અત્યારે આ નિમિત્તે પ્રાંતિજ મંડળ શહેર અને ગ્રામ્યના તમામ કાર્યકરો આજે પ્રાંતિજ મુકામે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ખૂબ આબેહૂબ ખૂબ સારી રીતે અત્યારે ઉજવણી કરી રહ્યા છે। આજના દિવસે હું પણ બધા જ કાર્યકર મિત્રોને અને સમગ્ર ગુજરાતના કાર્યકરોને